એક્ટિવિટી નંબર 9 એ વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો. જો તમને અહીંયા આપ્યું છે કે ધીસ અને ધેટથી, જો ધીસ હોય એ આપણે ધીસ અને ધેટવાળું છે, ધોરણ 3માં ભણી ગયા કે બાજુની વસ્તુ હોય તો ધીસ હોય, દૂરની વસ્તુ હોય તો ધેટ હોય. તો અહીંયા છે એ બેટનો સ્પેલિંગ થશે અને અહીંયા ટેબલનો સ્પેલિંગ થશે. અહીંયા છે એ ટેપનો સ્પેલિંગ થશે, અહીંયા પેરોટનો સ્પેલિંગ થશે. અહીંયા છે એ બુક્સનો સ્પેલિંગ થશે અને અહીંયા કાઇટ્સનો સ્પેલિંગ થશે. ત્યારબાદ અહીંયા એપલ, એલિફન્ટ, મેંગોઝ, ઓરેન્જીસ. જો અહીંયા આપણે જોયું, મેં તમને કીધું કે કઈ રીતે સ્પેલિંગ થશે, ધીસ ઇઝ અ ટેપ, ધેટ ઇઝ અ પેરોટ, ધીસ આર બુક્સ, ધોઝ આર કાઇટ્સ, ધીસ ઇઝ એન એપલ, ધેટ ઇઝ એન એલિફન્ટ, ધીસ આર મેંગોઝ, ધોઝ આર ઓરેન્જીસ. બરાબર, એવી રીતે આ જે છે એ સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. ત્યારબાદ છે 9A, એ તો સાવ સહેલી રીતે તમને આપ્યું છે કે વાક્ય આપ્યું છે, તમારે એક એક ખાનામાં એક એક શબ્દ આ ઉદાહરણ પ્રમાણે લખવાનો રહેશે. જો ટી એચ આઈ એસ આઈ એસ અ ને પછી ડોલનો સ્પેલિંગ, રેડી? હવે એવી રીતે આ ધીસ આર રેબિટ્સ, તો ટી એચ ઈ એસ ઈ એ આર ઈ આર એ ડબલ બી આઈ ટી એસ અને પછી ટપકું, એટલે કે પૂર્ણવિરામ. એવી રીતે તમારે આ બધા જે વાક્ય છે એ એક એક ખાનામાં એક એક અક્ષર લખવાનો રહેશે. ત્યારબાદ આવે છે એક્ટિવિટી નંબર 10. એક્ટિવિટી નંબર 10માં ઉદાહરણના વાક્યો વાંચો અને ખાલી જગ્યામાં વિગતો ભરો. એ તમને એક્ટિવિટી 10માં શું આપ્યું છે, તો કે પહેલાં ઉદાહરણ આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ ધીસ, ઇટ ઇઝ એન એપલ અને ધે આર એપલ્સ. જો અહીંયા છે એ બહુવચન છે તો ધે આર એપલ્સ, ને અહીંયા છે ઇટ ઇઝ એન એપલ, રેડી? તો અહીંયા પણ એક વચન બહુવચન વાળું છે, તો જોતા જાય કેમ આવશે. અહીંયા એક જ સ્ટાર છે એટલા માટે વોટ ઇઝ ધેટ. તો અહીંયા શરૂઆત છે એ છે ઇટ ઇઝ. ઇટ ઇઝ શા માટે, તો કે તમે ત્રીજા ધોરણમાં આપણે ભણી ગયા કે કોઈ પણ વસ્તુ છે, પ્રાણી છે, અથવા તો જે નિર્જીવ વસ્તુ છે, પ્રાણી છે, એ બધાનો જ્યારે નિર્દેશ કરવો હોય ત્યારે બરાબર ઇટ ઇઝ ઇટ વપરાય છે, એટલા માટે ઇટ ઇઝ અ સ્ટાર. અહીંયા છે બહુવચન એટલે કે સ્ટાર્સ આપેલા છે, તો વોટ આર ધોઝ, એટલે કે પહેલાં છે એ શું છે, તો હવે એમ કેવું હોય કે તેઓ છે સ્ટાર્સ છે, એટલા માટે ધે આર સ્ટાર્સ. બરાબર, એ રીતે આવ્યું કે વોટ આર ધોઝ, તો ધે આર સ્ટાર્સ. ત્યારબાદ છે અહીંયા પ્રશ્ન જે પૂછવાનો થશે, તમારે શું પ્રશ્ન બનાવવાનો થશે, તો અહીંયા છે એ એક જ ટોપી છે એટલા માટે ધીસ આવશે, કે વોટ ઇઝ ધીસ, તો કે ઇટ ઇઝ અ હેટ. ઇટ ઇઝ અ હેટ એટલે કે તે છે એક ટોપી છે. અહીંયા એવું બહુવચન, તો હવે છે એ પ્રશ્ન કઈ રીતે આવશે, તો કે વોટ આર ધોસ. તો જે પ્રશ્ન પૂછો એનો આન્સર છે એ પણ બહુવચનમાં આવશે, કે ધે આર હેટ્સ. અહીંયા પૂછે વોટ ઇઝ ધેટ, તો અહીંયા આવશે ઇટ ઇઝ અ સ્પેર, કે તે છે એ એક ચકલી છે. વોટ આર ધોઝ, તો અહીંયા સ્પેરો આવ્યું, તો છે અહીંયા છે એ બહુવચન આપેલું છે. બરાબર, આ બે છે એ બહુવચન છે. ધે આર સ્પેરોસ એટલે તેઓ છે એ ચકલીઓ છે. વોટ ઇઝ ધેટ, ઇટ ઇઝ એટલે વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે. ઇટ ઇઝ અ વ્હીલ એટલે કે એક પૈડું. પછી છે વોટ આર ધીસ, તો છે ધે આર વ્હીલ્સ. વ્હીલ્સ એટલે કે તેઓ છે એ પૈડાઓ છે. ત્યારબાદ છે 9. આ છે એ 3A છે એ ક્વેશ્ચન અને આન્સર બંને છે એ આપણે લખવાના છે. તો જે આ માળાવાળું છે એ આપણે બનાવીએ, કે વોટ ઇઝ ધીસ, એક જ છે એટલા માટે વોટ ઇઝ ધીસ. તો અહીંયા આવશે ઇટ ઇઝ અ નેસ્ટ, કે તે છે એક માળો છે.
ત્યારબાદ છે વોટ ઇઝ, સોરી વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, તેનો આન્સર આવશે ધે આર નેસ્ટીસ, એટલે કે તેઓ છે એ માળાઓ છે, તે છે એ માળાઓ છે, ધે આર નેસ્ટીસ. ત્યારબાદ આવશે વોટ ઇઝ ધેટ, કે વોટ ઇઝ ધેટ, કે પેલું છે એ શું છે, તો કે મોબાઈલ છે એ થોડોક છે એ દૂર આપેલો છે એટલા માટે ધેટ આપ્યું, તો કે વોટ ઇઝ ધેટ. તો એમાં આપ્યું છે ઇટ ઇઝ અ મોબાઈલ, કે તે છે એ એક મોબાઈલ છે. ત્યારબાદ અહીંયા એક સાંભળો, સંભળાવો અને ભજો. ટીચર, વોટ ડુ યુ કોલ ઓફિસ વિધાઉટ એની એન આઈ, કે છે આઈ છે આંખ. અહીંયા જો ટીચર શું એને કહે છે કે વોટ ડુ યુ કોલ ઓફિસ વિધાઉટ એન આઈ, એક આંખ વગરની માછલી હોય તો તમે એને શું કહો. તો મીનાક્ષી છે એ ઓલો આઈ સમજે છે, કે એફ આઈ એસ એચ ઈ આઈ, એટલે કે જો અહીંયાથી આઈ કાઢેલો જે છે એ પૂછે છે. એટલે અહીંયા આમ જોઈએ તો આ જોક્સ જેવું આપેલું છે, કે ટીચર દિવ્યા હાઉ ડુ યુ સ્પેલ ક્રોકોડાઇલ. તો જો દિવ્યાએ ક્રોકોડાઇલનો સ્પેલિંગ શું લખ્યો, કે આર ઓ કે ઓ ડી આઈ એલ, જ્યારે ક્રોકોડાઇલનો સ્પેલિંગ આ છે સાચો. ત્યારબાદ છે ટીચર હમ ધેટ ઇઝ નોટ કરેક્ટ, કે એમ કે છે હમ પણ આ શબ્દ છે તે છે એ સ્પેલિંગ છે એ સાચો નથી. દિવ્યા બટ યુ આસ્ક્ડ મી હાઉ આઈ સ્પેલ ઇટ, પણ તમે તો એમ પૂછ્યું કે હું એને કઈ રીતે સ્પેલિંગ, તો તમારે છે એ સાચા સ્પેલિંગ છે એ લખવાનું છે એફ આઈ એસ એચ ને સી આર ઓ સી ઓ ડી આઈ એલ એ ક્રોકોડાઇલ. તો અહીંયા છે એ આપણો જે બીજો યુનિટ છે કે અમ્બ્રેલાસ આર કલરફુલ એ છે અહીંયા કમ્પ્લીટ થાય છે.